Hello friends, myself Dr. Boski Gandhi. By profession, I am a consulting pathologist. Currently, I am a third trimester pregnancy running. ગર્ભ સંસ્કારની વાત કરીએ તો બેઝિકલી ઇટ્સ ઇન્ડિયન કલ્ચર જે પહેલાં પ્રાચીન કાળમાં આપણે ત્યાં વસ્તુ હતી જ, પણ ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ. હવે આ વસ્તુ આપણે ફરી પાછી લાવવાની છે, તો એના માટે આપણે કંઈક ગાઈડન્સની જરૂર પડે કે કઈ રીતે આ વસ્તુ લાવવી. આજના જનરેશનમાં આ વસ્તુનું એટલે લોકોને આ વસ્તુથી જાગૃત કઈ રીતે કરવા. બેઝિકલી આ જે ડ્રીમ્સ ઇન્સ્ટિટ્યૂટના જે ક્લાસીસ છે એ આ ગાઈડન્સ માટેના ક્લાસીસ છે કે જેનાથી તમને ખબર પડે કે વોટ ઇઝ ગર્ભ સંસ્કાર શું છે, 9 મહિનાની પ્રેગ્નન્સીની જે જર્ની છે તમે કઈ રીતે સારામાં સારી રીતે પાસ કરી શકો છો, એ વસ્તુની અવેરનેસ માટે આ પ્રકારના ક્લાસીસ માર્કેટમાં અત્યારે અવેલેબલ મળે છે. ડ્રીમ્સ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો આ ક્લાસમાં જે એક્ટિવિટીઝ ડિફરન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ થાય છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસીસ થાય છે. ક્લાસની અંદર ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના ટોપિક્સ હોય છે, જેમ કે હેપી લાઈફ, પેરેન્ટિંગ, બાળક તમારી પાસે અચાનક એક બેબી એક રિસ્પોન્સિબિલિટી તમારા હાથમાં આવી જાય છે તો તમે આ રિસ્પોન્સિબિલિટીને કઈ રીતે લેશો, કયા પ્રકારે લેશો, પોઝિટિવ લેશો, નેગેટિવ લેશો, કઈ રીતે લેશો, તમે એનાથી તમારી લાઈફમાં કયા કયા ચેન્જીસ થશે, એ બધી જ વસ્તુ અહીંયા તમને શીખવાડવામાં આવે છે. આનાથી ફાયદો શું થાય છે કે પ્રેગ્નન્સી દરમિયાન તમારા બોડીની અંદર જે હોર્મોન્સ, જે ઇમ્બેલેન્સ, જે સ્ટ્રેસ આવતો હોય છે, દરેકે દરેક વુમન પ્રેગ્નન્ટ વુમન હોય એટલે ડેફિનેટલી એની અંદર સ્ટ્રેસ લેવલ થોડું ઘણું પ્રમાણમાં થતું હોય જ છે. પણ એ સ્ટ્રેસને આપણે બેલેન્સ કરવા માટે, એ સ્ટ્રેસને બેલેન્સ કરીશું તો હોર્મોન બેલેન્સ થશે, હોર્મોન બેલેન્સ થશે તો તમારી પ્રેગ્નન્સી સેફ રહેશે અને એકદમ સારી રીતે પાસ આઉટ થશે. તો ક્લાસીસ બેઝિકલી એના માટે છે કે જે ડિફરન્ટ ડિફરન્ટ ટોપિક ઉપર તમને સમજાવવામાં આવે છે, જેનાથી તમારા હોર્મોન્સ બેલેન્સ થાય, તમને ઘણી બધી વસ્તુઓની જાણકારી પણ મળે અને બધી રીતે તમને એક પ્રકારનું એન્જોયમેન્ટ મળે. ત્યાર પછી ડિફરન્ટ કાઇન્ડ ઓફ તમારા આઈક્યુ લેવલ, ઇક્યુ લેવલ, પીક્યુ લેવલને ચેક કરવા માટેની પણ ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટીઝ થતી હોય છે, ગેમ્સ થતી હોય છે, ડિફરન્ટ પઝલ્સ હોય છે. અને રિયલી આઈ એમ વેરી હેપી કે અહીંયા જે બધી પઝલ્સ કરાવવામાં આવે છે, જે ગેમ્સ કરાવવામાં આવે છે, એ ખરેખર એ લોકો મતલબ બહુ જ અલગ 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 જગ્યાઓ પરથી શોધીને એવી વસ્તુઓ લઈ આવે છે કે જેમાં તમને પણ પોતાને મજા આવે અને ઓફકોર્સ એનાથી તમારું બાળકમાં પણ ઇન્ટેલિજન્સ એ વસ્તુની આવશે જ, ડેફિનેટલી આવશે. ત્યાર પછી ગર્ભ સંવાદ. ગર્ભ સંવાદ બેઝિકલી તમે અને તમારા બાળક પ્રેગ્નન્સી દરમિયાન જ તમે લોકો કનેક્ટ થઈ શકો. તમને અત્યારથી એવું ફિલિંગ આવવા માંડે કે નહીં, મારા ગર્ભની અંદર એક બાળક છે, મારું પોતાનું એક સંતાન છે, એ ફિલિંગ, એ કનેક્શન ડેવલપ કરવા માટે ગર્ભ સંવાદ ઇટ્સ અ વેરી વન્ડરફુલ થિંગ. ખરેખર એ બહુ જ અદ્ભુત વસ્તુ છે કે જેનાથી તમારું કનેક્શન થઈ શકે છે. ત્યાર પછી આવે છે એક્શન સોંગ. એક્શન સોંગ એ બેઝિકલી તમારી બોડીને ફિટ રાખી શકે છે. તમે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના એક્શન જનરલી ઘરે અને બીજી બહાર આપણે સોશિયલી જોતા હોઈએ છીએ તો રેસ્ટ્રિક્શન્સ ઘણા રિલેટિવ્સ, આપણા જે ઘરવાળા હોય છે, રિલેટિવ્સ હોય છે, એ લોકો અરે આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એવું કંઈ હોતું નથી. સિમ્પલ નોર્મલ તમે થોડા થોડા તમે એક્શન્સ, નોર્મલ એક્શન તમે કરી શકો છો અને એનાથી પણ તમે તમારું એન્ટરટેઇનમેન્ટ પણ કરી શકો છો, એઝ વેલ એઝ તમે પોતે એક ફ્લેક્સિબલ બોડીને તમે મેઇન્ટેઇન કરી શકો છો. તમારી સ્ટ્રેચેબિલિટી, બોડીની સ્ટ્રેચેબિલિટી પણ એટલી જ સારી એનાથી રહેશે અને બધી રીતે તમારું બોડી એકદમ રિલેક્સ ફીલ કરી શકો છો. તો એક્શન સોંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એન્ડ લાસ્ટ ઇઝ યોગા એન્ડ મેડિટેશન. આજકાલના જનરેશનમાં તો યોગા મેડિટેશન તો પ્રેગ્નન્ટ હોય, નોન પ્રેગ્નન્ટ હોય, દરેક વ્યક્તિએ કરવી જરૂરી 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 જ છે. તો યોગા મેડિટેશન ઇઝ ઓલ્સો વેરી, અને બીજું કે તમે મેડિટેશન, યોગા, એક્સરસાઇઝ એ બધું કરશો એનાથી તમારા બોડીની સ્ટ્રેચેબિલિટી પણ સારી રહેશે, મસલ્સ બધા ફ્લેક્સિબલ રહેશે, ડિલિવરીના ટાઈમ ઉપર તમને તમારા જે મસલ્સને તમારે સ્ટ્રેચ કરવાના છે, રિલેક્સ કરવાના છે, એ બધી વસ્તુ પણ તમને હેલ્પફુલ થાય કે જેને કારણે તમને ડિલિવરીના ટાઈમ ઉપર તમારું બોડી રિકવરી પણ જલ્દી થઈ શકે. તો એ બધી રીતે એ તો ઇમ્પોર્ટન્ટ જ છે. તો અલ્ટિમેટલી આ બધી જ એક્ટિવિટી
આ ઇન્સ્ટિટ્યૂટની અંદર આપણે સમાવવામાં આવે છે અને એની આપણે પ્રોપર જાણકારી, પ્રોપર ગાઈડન્સ આપણે મળે કે જેથી આપણે પ્રોપર વેમાં જઈ શકીએ. એના માટે આ ટાઈપની ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરવી ખૂબ જ જરૂરી છે. અને આજના જનરેશનમાં તો ડેફિનેટલી જ્યારે વર્કિંગ વુમન હોય છે, ટાઈમ નથી કાઢી શકતા, તો એવા કેસીસમાં તો ડેફિનેટલી આપણે આવા ક્લાસીસ જોઈન કરીએ. અને આ જેટલી પણ એક્ટિવિટીઝ જે મેં ડિસ્ક્રાઇબ કરી છે, બધી જ એક્ટિવિટીઝ અત્યારે ઓનલાઈન પણ અવેલેબલ છે. એટલે હવે એવું જરૂરી નથી કે તમારે ફિઝિકલી આ ક્લાસ માટે, આ વસ્તુનો લાભ લેવા માટે તમારે ફિઝિકલી પ્રેઝન્ટ હોવું જોઈએ. તમે ઘર બેઠા કોઈ પણ સિટીમાં હોવ, કોઈ કન્ટ્રીમાં હોવ, ગમે ત્યાં હોવ, તમે તમારા ઘર બેઠા પણ આ વસ્તુ બાય કરી શકો છો અને દરેકે દરેક વસ્તુનો તમે લાભ લઈ શકો છો. ઓનલાઈન પ્રેઝન્ટેશન સાંભળી શકો છો, જે પણ એક્ટિવિટીઝ જે સમજાવવામાં આવે એ તમે તમારા ઘરે પણ કરી શકો છો. તો ડેફિનેટલી ઇટ ઇઝ અ વેરી વન્ડરફુલ થિંગ. અને દરેક પ્રેગ્નન્ટ લેડીએ મતલબ પ્લાનિંગના ફેઝથી જ આ વસ્તુ જોઈન કરો તો વધારે ને વધારે મેક્સિમમ બેનિફિટ મળે એવી મારી ગેરંટી છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ટુ ડ્રીમ ઇન્સ્ટિટ્યૂટ, જીતેન્દ્ર સર એન્ડ સુયોગી મેમ, થેન્ક યુ સો મચ.